एक तरफ सरकार भणशे गुजरात, आगळ वधशे गुजरात अने शिक्षित बनशे गुजरातना नारा लगावी रही छे, त्यारे बीजी तरफ ધોરાજીની સરકારી શાળા કોમર્શિયલ દુકાનમાં ચાલી રહી છે। એટલું જ નહીં, પરંતુ જાહેર માર્ગ પર વાહનોના ઘોંઘાટ વચ્ચે અહીં વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર ચાલી રહ્યું છે। ગુજરાત સરકાર શિક્ષિત ગુજરાત હોવાના દાવાઓ કરી રહી છે અને ખાસ કરીને દર વર્ષે પ્રવેશોત્સવના તાઇફાઓ કરવા પાછળ ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી રહી છે, પરંતુ શિક્ષણની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે। આ વાત છે ધોરાજી શહેરની અંદરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર 14ની, કે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે 150થી વધારે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે। અહીંયા પ્રોજેક્ટર, ડિજિટલ બોર્ડ અને લેપટોપના માધ્યમથી બાળકોને આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ એ શિક્ષણ કોમર્શિયલ દુકાનની અંદર મેળવવા માટે બાળકો મજબૂર બન્યા છે। આ સરકારી શાળા છેલ્લા અંદાજિત 56 વર્ષ જેટલા લાંબા સમયથી કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોની અંદરમાં ચાલી રહી છે। અહીંયા ધોરણ 1-8માં 152 જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે, જેને લઈને અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થતા જોવા મળે છે। અહીંયા શાળાના ક્લાસરૂમમાં ક્યાંય પણ હવા ઉજાસ માટે બારી નથી, લોખંડના શટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરવા મજબૂર છે। અહીં બાળકો માટે શૌચાલય પણ નથી, જેથી આ બાળકો જાહેરમાં શૌચક્રિયા માટે મજબૂર છે। ત્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર જલ્દીથી જલ્દી શાળાનું નવા બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપે। મારું નામ બાબરિયા મનવીર કુમાર કાળાભાઈ, 14 નંબર પ્રાથમિક શાળાના આચાર્ય, હોદ્દો આચાર્ય। હું છેલ્લા 4 વર્ષથી અહીંયા ફરજ બજાવું છું। હવે છેલ્લે 6 મહિનાથી આ સ્કૂલ મંજૂર થઈ ગઈ છે, અને 4 નંબર જે સ્કૂલ છે બાજુમાં ત્યાંની આ સ્કૂલની મંજૂરી આવી છે। ત્યાં 11 રૂમ મંજૂર થયા છે, પણ જે એ સ્કૂલ પાડવાની પણ મંજૂરી, 4 નંબર જે શાળા છે એને પાડવાની મંજૂરી પણ આવી ગઈ છે। પણ જે તે સમયે ધારાસભાની ચૂંટણી હોવાના કારણે આપણે પાડી શક્યા નથી, પણ હવે વહેલાસર પડે જે ઉપલા અધિકારી કે પદ અધિકારી પાસે હું એવી આશા રાખું છું કે 4 નંબર સ્કૂલ વહેલાસર પડે અને ત્યાં નવું અમારે બિલ્ડિંગ બને એવી આશા ખાસ હું અધિકારી અને પદ અધિકારી પાસે। કેમાં ચાલી રહી છે શાળા તમારી? અટણે તો તમે જુઓ છો, આ જે છે એ અમારી 11 દુકાન જે શટરવાળી છે, 1962થી છેલ્લા 40 વર્ષ ત્યાં, 60 વર્ષ ત્યાં આ સ્કૂલ છે, એ શટરવાળા મકાનની અંદર દુકાનોની અંદર ચાલે। હાલ તો અહીંયા શાળાનું સારું કોઈ બિલ્ડિંગ ન હોવાને કારણે બાળકો બહારના ઘોંઘાટ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે। ત્યારે ગતિશીલ ગુજરાત અને શિક્ષિત ગુજરાત તેમજ પડેગા ગુજરાતના સરકારી સૂત્રો ધોરાજીમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। હરીશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।